વાલા મિત્રો, ઈશ્વર તમને પ્રેમ કરે છે અને ઈશ્વરને તમારા જીવનમાં રસ છે. ઈશ્વર પણ ઈચ્છે છે કે તમે તેમને પ્રેમ કરો અને તેમની પાછળ ચાલો, કારણ કે તમે ઈશ્વરના માટે મૂલ્યવાન છો. શું તમે ઈશ્વરની પાછળ ચાલવા તૈયાર છો? સવારે સાધ સુણી તું મહિમા કરું પ્રભુ તારો, મહિમા કરું પ્રભુ તારો. સવન કરું નિત તારું, પ્રિય દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમની આ શ્રેણીમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ઈશ્વરનું વચન પહેલો કાળવૃત્તાંત 28:9 આ પ્રમાણે જણાવે છે, મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજી ખુશીથી તેમની સેવા કર, કેમ કે યહોવા સર્વના અંતકરણોને તપાસે છે ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જળશે, પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદા માટે તજી દેશે. ઈશ્વરે આ વચન સુલેમાન રાજાને કહ્યું હતું અને હવે ઈશ્વર આ વચન દ્વારા જીવનના મૂળભૂત સિદ્ધાંતોને આપણી સમક્ષ પ્રગટ કરી રહ્યા છે, જેથી આપણે આ બાબતને જાણી શકીએ કે ઈશ્વર મનુષ્ય પર અર્થાત મારા અને તમારા તરફ રુચિ રાખે છે. જ્યારે ઈશ્વરે આપણા જીવન પ્રત્યે રુચિ રાખી છે ત્યારે તેનો અર્થ એ છે કે આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં મહત્ત્વપૂર્ણ અને અણમોલ છીએ. આપ જાણો છો કે સાંસારિક જીવનમાં જે બાબતો આપણને મહત્ત્વની લાગે છે તેને જ આપણે પણ મહત્ત્વ આપીએ છીએ. જ્યારે અહીંયા તો વાત ઈશ્વરને લગતી છે. જે વચન હમણાં આપણે જોયું તે વચન આપણા બધા માટે ઈશ્વરનો આશીર્વાદ છે, પરંતુ જો આપણે આ જીવનમાં તેને હળવાશથી લઈએ તો આપણા માટે તે વિનાશ તથા હાનિનું કારણ બને છે. સત્ય આપણી સામે પ્રગટ કરવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવો કે ન કરવો તે આપણા હાથમાં છે. તે બાબત સંપૂર્ણપણે આપણા પર નિર્ભર કરે છે. સ્તવન કાર્યક્રમ આપના માટે અમે રજૂ કરીએ છીએ, જેથી આપ સર્વ પોતાના જીવનની તપાસ કરો અને ઈશ્વરની શોધ કરો. સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલના પુસ્તકોનો ક્રમબદ્ધ અભ્યાસ કરીએ છીએ, જેથી આપણે ઈશ્વરના માર્ગો વિશે જાણીને તેમની ઈચ્છા અનુસાર ચાલી શકીએ. તો આવો આપણે પ્રાર્થનાપૂર્વક આજના અભ્યાસને માટે પોતાને તૈયાર કરીએ અને દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, છેલ્લે આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ પ્રેષિતોના કાર્યના 17 અધ્યાયમાં જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત પાઉલ પોતાના સાથીદારો સિલાસ અને તિમોથીને બેરિયા શહેરમાં મૂકીને એકલો આગળ એથેન્સ શહેરમાં જાય છે અને એ પછી એથેન્સ શહેરના ફિલસૂફો અને સાક્ષરો પાઉલની વાત સાંભળવા પાઉલને એરિયોપાગસના સભાગૃહમાં બોલાવે છે. આ પાઉલે એરિયોપાગસના સભાગૃહમાં એથેન્સ શહેરના ફિલસૂફો અને સાક્ષરોને શો ઉપદેશ કર્યો
હવે મિત્ર, તમે મારી સાથે સાથે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 389 નંબરના પૃષ્ઠ ઉપર પ્રેષિતોના કાર્યના 17મા અધ્યાયની 22મી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, પાઉલ એરિયોપાગસના સભાગૃહને મોખરે ઊભો રહ્યો અને કહ્યું, એથેન્સવાસીઓ, સર્વ રીતે તમે ખૂબ જ ધાર્મિક છો. હવે પાઉલ પોતાના ઉપદેશની શરૂઆતમાં જ એથેન્સવાસીઓના ધાર્મિકપણાની વાત કરે છે અને એમને કહે છે કે તમે સર્વ રીતે ખૂબ જ ધાર્મિક છો. એ તદ્દન સાચું છે મિત્ર, એથેન્સવાસીઓ ખરેખર ધાર્મિક હતા. પાઉલ એ જ બાબત તરફ એમનું ધ્યાન દોરે છે, એ લોકો ખૂબ ધાર્મિક હતા. હવે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલને એમ પૂછવામાં આવ્યું હોત કે પાઉલ શા માટે એથેન્સ જાય છે, અરે એથેન્સવાસીઓ તો કેટલા બધા ધાર્મિક છે, તો હું માનું છું કે પાઉલે ઉત્તર આપ્યો હોત કે અરે એથેન્સવાસીઓની એ જ તો સમસ્યા છે, એ લોકો ખૂબ જ ધાર્મિક છે. મારા એક વિશ્વાસી મિત્રએ મને એક વખત કહ્યું હતું મિત્ર, કે જ્યારે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યો ત્યારે મારો ધર્મ ખોવાઈ ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા પહેલાં મારો સંબંધ ધર્મ સાથે હતો, સત્ય સનાતન ઈશ્વર સાથે તો મને કોઈ સંબંધ જ નહોતો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી જીવંત ઈશ્વર સાથે મારો સંબંધ બંધાયો અને હું ધાર્મિક મટીને આત્મિક બન્યો. ઈસુ ખ્રિસ્ત માનવીને ધર્મ નથી આપતા મિત્ર, પરંતુ સત્ય સનાતન જીવંત ઈશ્વર સાથે સીધા સંબંધમાં લાવે છે. ધર્મ એ જ તો છે, માનવીનો ઈશ્વર સાથેનો સંબંધ. ઈશ્વર સાથેના જીવંત સંબંધ વગરનો ધર્મ માત્ર મૃત નીતિ નિયમોની શૃંખલા જ છે. ઘણા બધા લોકોએ આજે ધર્મના બંધનમાંથી છૂટીને ઈશ્વર સાથેના સીધા સંબંધમાં બંધાવવાની જરૂર છે. કેટલાક લોકો એવું કહે છે કે અમુક લોકો એટલા તો ખરાબ છે કે તેમને તેમના પાપોની માફી મળી શકે નહીં. પરંતુ ખરી સમસ્યા તો એ છે કે કેટલાક લોકો પોતાની જાતને એટલા તો સારા માને છે, ધાર્મિક માને છે, કે એમને એમના પાપોની માફી મેળવવાની જરૂર જ સમજાતી નથી. એવા લોકો માને છે કે પોતે ધાર્મિક છે, ઈશ્વરની નજરમાં પુણ્યશાળી છે, સારા છે. હકીકતમાં તો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર પૂરેપૂરી માનવ જાત પોતાના પાપોમાં ખોવાયેલી છે. આ કારણને લીધે જ પાઉલ એથેન્સ શહેરમાં ગયો. એથેન્સવાસીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળવાની જરૂર હતી. હવે તમે એ જુઓ મિત્ર કે પાઉલ એથેન્સ શહેરમાં યહૂદી ભજન સ્થાનમાં ગયો નહીં, એથેન્સ શહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનું પ્રચાર કાર્ય શરૂ કરવા માટે એની પાસે કોઈ તકતો નહોતો. પાઉલ એરિયોપાગસના સભાગૃહમાં પોતાના ઉપદેશની શરૂઆત બહુ જ કુશળતાપૂર્વક કરે છે. હવે એથેન્સવાસીઓને ધાર્મિક ગણાવીને પાઉલ 23મી કલમમાં શું કહે છે જુઓ, કારણ તમારા શહેરમાંથી પસાર થતા હું તમારા ભજન સ્થાનો જોતો હતો ત્યારે મેં એક એવી પણ વેદી જોઈ જેના પર અજાણ્યા દેવના ભજન માટે એવું લખેલું હતું. હું તમારા ભજન સ્થાનો જોતો હતો. પાઉલે એથેન્સવાસીઓના ભજનના પાત્રો જોયા, એણે તેમની વેદીઓ અને તેમના મંદિરો જોયા. પાર્થેનન નામનું અતિ ભવ્ય મંદિર એથેન્સવાસીઓની એથેના માટે બંધાયું હતું. પાઉલે કહ્યું કે આ બધું મેં જોયું અને વેદીઓ મધ્ય મેં અજાણ્યા દેવના ભજન માટેની વેદી પણ જોઈ. હવે અજાણ્યા દેવના ભજન માટેની વેદીનો એ અર્થ થાય કે એથેન્સવાસીઓ વિશાળ મનના હતા. એ લોકો કોઈ પણ દેવને બાકાત રાખવા માંગતા નહોતા. એથેન્સ શહેરમાં આવીને કોઈ પૂછે કે તમે મારા દેવ માટે કોઈ વેદી રાખી નથી, તો એ લોકો કહી શકે કે આ અજાણ્યા દેવ માટેની વેદી એ તો તમારા દેવ માટે જ છે. આ રીતે કોઈ પણ પરદેશી કે અજાણ્યો માણસ અજાણ્યા દેવના ભજન માટેની વેદી આવીને પોતાના દેવની પૂજા અર્ચના કરી શકે, એમ માનીને કે આ વેદી એના દેવ માટે બાંધવામાં આવી છે, અથવા તો અજાણ્યા દેવના ભજન માટે શબ્દનો એ પણ અર્થ થાય મિત્ર કે એથેન્સવાસીઓ એવું માનતા હતા કે એવો કોઈ ઈશ્વર છે જેને તેઓ જાણતા નથી. કાલ્પનિક દેવ બનાવીને તેની પૂજા અર્ચના કરનાર ઘણા બધા માણસો એવું માને છે કે પૂજાની પેલે પાર ક્યાંક કોઈ સત્ય સનાતન જીવંત ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે. એ લોકો એ સત્ય સનાતન જીવંત ઈશ્વર વિશે કશું જાણતા નથી અને એ સાચા ઈશ્વર પાસે કઈ રીતે પહોંચી શકાય એ પણ એ લોકો જાણતા નથી.
એથેન્સવાસીઓનો કિસ્સો આવો હતો. પાઉલ પોતાના ઉપદેશનો પાયો આ હકીકત ઉપર નાખે છે. પાઉલ એથેન્સવાસીઓને કહે છે કે તે આ અજાણ્યા ઈશ્વર વિશે તેમની સાથે વાત કરવા માગે છે. પાઉલ એ લોકોને કહે છે કે જે ઈશ્વર વિશે તેઓ કંઈ જાણતા નથી એ ઈશ્વર વિશે તે તેઓને કહેવા માગે છે. એથેન્સવાસીઓ તો એમ જ માનતા હતા કે તેમને બધી જ બાબતોની ખબર છે, તેઓ સર્વજ્ઞાન સંપન્ન છે. આ ફિલસૂફોનું ટોળું કોઈ કોલેજના હોલમાં ચર્ચા વિચારણા કરે એમ એકબીજા સાથે સઘન ચર્ચા વિચારણા કરતા હતા, પરંતુ હવે પાઉલ જે ઈશ્વર વિશે એ લોકો કંઈ જ જાણતા નહોતા એ ઈશ્વર વિશે તેઓની સાથે વાત કરવાનો પ્રારંભ કરે છે. એ ઈશ્વર કોણ છે? સૌ પ્રથમ તો એ ઈશ્વર સૃષ્ટિના સર્જનહાર છે. 24મી કલમમાં પાઉલ એ ઈશ્વર વિશે માહિતી આપતા કહે છે કે દુનિયા અને તેની અંદરનું સર્વસ્વ ઉત્પન્ન કરનાર ઈશ્વર આકાશ તથા પૃથ્વીના પ્રભુ છે અને તે માણસોએ બાંધેલા મંદિરોમાં રહેતા નથી. જૂના કરારથી માંડીને મિત્ર ઇઝરાયેલી પ્રજાને મુલાકાત મંડપ અને મંદિરનો નકશો આપતી વખતે પણ સમગ્ર સમયકાળ દરમિયાન ઈશ્વરે સ્પષ્ટ કર્યું હતું કે ઈશ્વર કોઈ એક ભૌગોલિક સ્થળમાં રહેતા નથી. ઈશ્વરનું મંદિર અર્પણ કરતી વખતે મહાન રાજા સોલોમને પણ એ સત્ય સ્વીકારતા રાજાઓના પહેલા પુસ્તકના 8મા અધ્યાયની 27મી કલમમાં નોંધ્યું છે એ પ્રમાણે કહ્યું હતું કે શું દેવ ખરેખર પૃથ્વી પર વસશે? જો આકાશ તથા આકાશોનું આકાશ તારો સમાવેશ કરી શકતું નથી તો આ મારું બાંધેલું મંદિર તારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે. જૂના કરારના આ મહામાનવો એ સત્યને સમજ્યા હતા મિત્ર, કે સર્જનહાર અને જીવંત ઈશ્વર કોઈ ઇમારતમાં રહી શકે નહીં જેને માણસે બાંધી હોય. માણસ ઈશ્વરે બનાવેલા વિશ્વમાં રહે છે તો પછી માણસને એવો વિચાર શા માટે આવે છે કે તે ઈશ્વરને રહેવા માટેની ઇમારત અથવા તો મંદિર બાંધી શકે? વારું, આગળ હવે 25મી કલમ જુઓ. પાઉલ કહે છે, વળી માણસોની મદદની તેમને કંઈ જરૂર નથી કારણ તે પોતે જ બધા માણસોને જીવન, શ્વાસ અને સઘળું આપે છે. અહીં પાઉલ એથેન્સવાસીઓને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ઈશ્વરને તમારી પાસેથી કંઈ પણ જોઈતું નથી. તમે તેમના માટે એક વેદી બનાવી અને તમે તેને ખોરાક માટે અર્પણો ચઢાવો છો. એથેન્સવાસીઓ અજાણ્યા ઈશ્વરને જણાવવા માગતા હતા કે તેમની તેને કદર છે. એ લોકો એ પણ ધ્યાનમાં રાખે છે. હવે પાઉલ એ લોકોને કહે છે કે ઈશ્વરને તમારી પાસેથી કશાની જરૂર નથી. ઈશ્વર તો આપે છે, ઈશ્વર તમને જીવન આપે છે, ઈશ્વર તમને શ્વાસોશ્વાસ આપે છે, ઈશ્વર તમને સૂર્યપ્રકાશ, ચંદ્ર અને તારા આપે છે. ઈશ્વરે તમને બધું જ આપ્યું છે. આ એથેન્સવાસીઓ સૂર્યની પણ પૂજા કરતા હતા. એ લોકો કહેતા હતા કે એપોલો દેવ પોતાના રથમાં બેસીને દરરોજ આકાશમાં વિહાર કરવા નીકળે છે. પાઉલ કહે છે કે આ સૂર્ય એ તો સર્જનહાર ઈશ્વરે બનાવ્યો છે અને તે તમારા માટે ઈશ્વરની એક ભેટ છે. સર્જનહાર ઈશ્વર તો જીવંત ઈશ્વર છે. ઈશ્વરે જ તમને આ બધું આપ્યું છે અને તે સર્જનહાર ઈશ્વર તમને દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્તિ પણ આપે છે. ઈશ્વર તમને માત્ર ભૌતિક વાના જ નથી આપતા, ઈશ્વર તો તમને આત્મિક ભેટ, સોગાદો પણ આપે છે. 26મી કલમમાં પાઉલ કહે છે, એક માણસમાંથી ઈશ્વરે બધી પ્રજાઓ પેદા કરી અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેઓના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યા હતા. ઈશ્વરે એક માણસમાંથી આખી માનવ પ્રજા પેદા કરી. ઈશ્વરે એક જ માનવ જાત બનાવી છે મિત્ર, માણસોની કંઈ જુદી જુદી જાતો બનાવી નથી. માનવી એટલે માનવી, એક જ માનવ જાત. હવે પાઉલનો આ વિધાન એટલે કે માનવીના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો ઈશ્વરે પોતે અગાઉથી નક્કી કર્યા હતા એ બહુ જ આકર્ષક વિધાન લાગે છે. ઈશ્વરે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું અને માનવીનું પણ સર્જન કર્યું. એટલું જ નહીં પણ એ કેટલું બધું નોંધપાત્ર મિત્ર છે કે ઈશ્વરે પૃથ્વી પર માનવોને ચોક્કસ ભૌગોલિક સ્થળોમાં મૂક્યા છે. મારા ડોક્ટરે મને સલાહ આપી છે મિત્ર કે મારે હવા ઉજાસવાળા પ્રદેશમાં રહેવું. ઈશ્વરે કાળી ચામડીના અને ઘઉંવર્ણા લોકોને સૂર્યપ્રકાશવાળા સ્થળોમાં મૂક્યા છે.
એમાં વૈદકીય કારણો પણ જોઈ શકાય છે. જ્યારે શ્વેત ત્વચા ધરાવનારા લોકોને ઓછા સૂર્યપ્રકાશવાળા પ્રદેશોમાં મૂક્યા છે. ઈશ્વરે પોતાના સર્જન માટે ભૌગોલિક સ્થળો પણ અગાઉથી નક્કી કર્યા છે. ઈશ્વરે જુદી જુદી પ્રજાઓને જુદા જુદા ભૌગોલિક સ્થળોમાં મૂકી છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. હવે 27મી કલમમાં પાઉલ કહે છે, તેમણે એટલા માટે એવું કર્યું કે પ્રજાઓ તેમની શોધ કરે અને તેમની હાજરીનો અનુભવ કરતા કદાચ તેમને પ્રાપ્ત કરે, છતાં હકીકતમાં ઈશ્વર આપણામાંના કોઈથી દૂર નથી. આ શબ્દ સમૂહ પ્રજાઓ તેમની શોધ કરે એટલે કે માનવીઓ ઈશ્વરની શોધ કરે, એનો અર્થ એ થયો મિત્ર કે માણસો ઈશ્વરનો અનુભવ કરે, ઈશ્વરને પ્રાપ્ત કરે. માણસ સત્ય સનાતન જીવંત અને સાચા ઈશ્વરને શોધતો નથી. માણસ તો પોતાની કલ્પનામાં આવે એવા તેનું સર્જન કરીને એમની પૂજા અર્ચનામાં લાગી ગયો છે. માણસ કંઈ સાચા અને જીવંત ઈશ્વરને શોધતો નથી, જોકે માણસ કશુંક શોધી તો રહ્યો જ છે. આગળ 28મી કલમમાં કહ્યું છે, જેમ કોઈકે કહ્યું છે તેમ તેમનામાં આપણે જીવીએ છીએ, હરીએ ફરીએ છીએ અને આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ. વળી તમારા કવિઓમાંથી જ કોઈકે કહ્યું છે કે આપણે તેમના જ સંતાનો છીએ. પાઉલ આ લોકોને ઈશ્વરના બાળકો તરીકે નહીં, ઈશ્વરના સંતાનો તરીકે ઓળખાવે છે. સંતાનો એટલે ઈશ્વર દ્વારા સર્જાયેલા. હવે ઈશ્વરને તેમણે સર્જેલી સૃષ્ટિ ઉપરથી જાણી શકાય છે મિત્ર.
ઈશ્વર આપણ પ્રત્યેકની નજીક પણ છે, પરંતુ ઈશ્વર પોતે સર્જેલી સૃષ્ટિમાં બંધાઈને બેઠા નથી. ઈશ્વર તો સૃષ્ટિથી પર છે. ઈશ્વર સર્જનહાર છે, સર્જક છે. સર્જન નથી, સૃષ્ટિ નથી. આનો અર્થ એ થયો મિત્ર કે ઈશ્વર સર્વોચ્ચ છે અને સમગ્ર વિશ્વ ઉપર ઈશ્વરનું આધિપત્ય છે, અને એમ છતાં ઈશ્વર આપણી નજીક છે અને વ્યક્તિગત અંગત ધોરણે દરેકને મળી શકે છે. હવે 28મી કલમમાં પાઉલ આ ગ્રીક લોકોના જ એક કવિની કાવ્ય પંક્તિ ટાંકે છે. એ કવિનું નામ એરાસ્તસ છે, જે ઈસવીસન પૂર્વે 270માં થઈ ગયો હતો. એ કિલિકિયાનો સ્ટોઇક પંથનો હતો. ઝિયસ નામના દેવની સ્મૃતિમાં તેણે એક કાવ્ય રચના કરી હતી, જેની એક પંક્તિ એમ કહેતી હતી કે આપણે ઈશ્વરના સંતાનો છીએ. કલિએથેન્સ નામનો ઈસવીસન પૂર્વે 300ની સાલમાં એક બીજો કવિ થઈ ગયો, જેણે ઝિયસ નામના દેવ વિશે એક કાવ્ય રચના કરી હતી. એણે પણ લખ્યું હતું કે આપણે ઈશ્વરના સંતાનો છીએ. જોકે પાઉલ અલબત્ત અહીં એવું કહેવા માગે છે કે આપણે ઈશ્વરનું સર્જન છીએ. 29મી કલમમાં જુઓ પાઉલ શું કહે છે. આપણે ઈશ્વરના સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળા કૌશલ્યથી બનાવેલી સોના રૂપા કે પથ્થરમાંથી બનાવેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે. ના ના, તમે જુઓ મિત્ર, અહીંયા પાઉલ કેટલું બધું સ્પષ્ટ શબ્દમાં કહે છે કે આપણે પૂજકો બનવું ના જોઈએ. ઈશ્વરે માણસો સમક્ષ પોતાને સર્જનહાર તરીકે પ્રદર્શિત કર્યા છે. એ ઈશ્વરનું સર્જન શું માણસ કરી શકે? ઈશ્વરે પોતાને સર્જનહાર તરીકે અને જીવંત ઈશ્વર તરીકે પ્રદર્શિત કર્યા છે. જીવંત ઈશ્વરની પ્રતિમા બનાવી ઈશ્વરનું અપમાન કેવી રીતે કરી શકાય? હવે પાઉલ ઈશ્વરને માનવીના ઉદ્ધારકર્તા તરીકે પ્રસ્તુત કરે છે. જુઓ 30મી કલમ. માણસના અજ્ઞાનપણાના સમયોમાં ઈશ્વરે એ ચલાવી લીધું, પણ હવે તે સર્વ જગ્યાએ વસતા માણસોને પોતાના બધા દુષ્ટ માર્ગોથી પાછા ફરવા આજ્ઞા કરે છે. એવો એક સમય હતો મિત્ર કે જ્યારે માણસના અજ્ઞાનપણાને લીધે અંધશ્રદ્ધા ચાલતી હતી. હવે દુનિયામાં ઈશ્વરનો પ્રકાશ આવી ચૂક્યો છે. દરેકે દરેક સ્થળે ઈશ્વર માણસને ઈશ્વરગમ વાળવાની આજ્ઞા આપે છે. પ્રકાશ જવાબદારી ઉત્પન્ન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે માનવી ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકે છે. પોતાના પાપોનો પશ્ચાતાપ કરીને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને માનવી જીવંત અને સાચા ઈશ્વર સાથે મેળ મિલાપ કરી શકે છે. ઈશ્વરનો આ પ્રકાશ તમને મળ્યો છે મિત્ર? તો પછી હવે જવાબદારી તમારી છે કે ઈશ્વરના પ્રકાશને તમે કેવો પ્રતિભાવ આપો છો. તમારા પ્રતિભાવ ઉપર તમારું અનંત આત્મિક ભાવિ અવલંબે છે. મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર કે એ વિશે તમે ગંભીરતાપૂર્વક વિચારો તો સારું. મારા હૃદયની તમારા માટે ઈશ્વરને એ જ પ્રાર્થના છે મિત્ર કે તમે ઈશ્વરનો પ્રકાશ ગ્રહણ કરો. ઠીક, આપણે આગળ વધીએ પ્રેષિતોના કાર્યના 17મા અધ્યાયમાં અને તેની 31મી કલમ જોઈએ. કારણ તેમણે પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે બધાની સમક્ષ એ વાતની સાબિતી આપી છે. યાદ રાખો મિત્ર, ઈશ્વર જ્યારે ન્યાય કરશે ને ત્યારે તે યોગ્ય જ હશે, સાચો જ હશે, અદલ ઇન્સાફ. દુનિયાનો ન્યાય કરનાર ઈશ્વર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એમના હાથમાં ખીલા પોંકાયા હતા, એમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા હતા. એ તો છે માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા તે સમગ્ર માનવજાત માટેની ઘોષણા છે. પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વિશે સમગ્ર માનવજાત માટેનો અર્થ સમજાવી દીધો. એ કાં તો માનવી માટે આશીષરૂપ હોઈ શકે અથવા તો શિક્ષારૂપ હોઈ શકે. માનવીની ઈચ્છા ઉપર એ આધારિત છે મિત્ર. ગ્રીક લોકોને ઈશ્વરના ન્યાયકરણનો ખ્યાલ હતો જ નહીં. સત્ય સનાતન જીવંત અને સાચા ઈશ્વરની આરાધના ભક્તિ કરવાને સ્થાને અનેક દેવદેવીઓની પૂજા અર્ચના કરનાર ગ્રીક લોકોને મન મરણમાંથી સજીવન થવાની વાત માની શકાય એવી જ નહોતી. એમાં એ લોકોની ઉપર સીધો પ્રહાર થતો હતો, અને એમ છતાં પાઉલે તેમનાથી સત્ય છુપાવ્યું નહીં. આગળ 32-34 કલમો જુઓ તો લખ્યું છે,
મરણમાંથી સજીવન થવા અંગે પાઉલને બોલતો સાંભળીને કેટલાકે તેની મશ્કરી ઉડાવી, પણ કેટલાકે કહ્યું, આ અંગે ફરીથી અમે તારી પાસેથી સાંભળવા માંગીએ છીએ એમ પાઉલ સભામાંથી જતો રહ્યો. કેટલાક માણસો તેની સાથે જોડાયા અને વિશ્વાસ કર્યો. તેમાં એરિયોપાગસનો સભ્ય ડાયનિસિયસ હેમેરિયસ નામની એક સ્ત્રી અને બીજા કેટલાક હતા. આ લોકો મરણમાંથી સજીવન થવાને વાત સાંભળીને પાઉલની મશ્કરી કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની મશ્કરી કરનારા પણ હોય છે મિત્ર, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો સ્વીકાર કરનારા પણ હોય છે. એથેન્સ શહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવનારા લોકોની સંખ્યા ખાસ્સી હતી. તમે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની તમે મશ્કરી કરવાનું પસંદ કરશો કે તેનો સ્વીકાર કરવાનું પસંદ કરશો? મિત્ર, તમારું અનંત આત્મિક કલ્યાણ સધાય એવી પસંદગી કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય દર્શક મિત્રો, જો ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થઈને ઉઠ્યા ના હોત તો શુભ સંદેશ આશાનો સંદેશ બન્યો ના હોત. જો ઈસુ ખ્રિસ્ત ફક્ત જન્મ્યા હોત અને મરણમાંથી સજીવન ન થયા હોત તો સમગ્ર સંસારનો ઇતિહાસ ક્યારેય પણ બે ભાગમાં વિભાજિત થયો ન હોત. ઈસુ ખ્રિસ્તનું મરણમાંથી સજીવન થવું તે જ તેમના જન્મને મહત્વપૂર્ણ બનાવે છે અને આપણા માટે આશાના સંદેશને રચે છે. તેથી ઈસુ ખ્રિસ્ત કહે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. જો કોઈ મારા પર વિશ્વાસ કરે છે તો તે જો કે મરણ પામે તો પણ સજીવન થશે, અને જે કોઈ જીવે છે તે મારા પર વિશ્વાસ કરે છે તો તે અનંત કાળ સુધી મરણ પામશે નહીં. શું આ વચન પર વિશ્વાસ કરવા માટે કોઈ પ્રમાણ કે સાબિતીની જરૂર છે? વાલા દર્શક મિત્રો, ઈસુ મનુષ્યના રૂપમાં એક સ્ત્રી દ્વારા જન્મ પામ્યા અને આપણી જેમ તેઓ રહ્યા, જીવ્યા અને મરણમાંથી તેઓ સજીવન થયા. તેમના વચન તેમના કાર્યથી સત્ય ઠર્યા છે. જો તમે ઈસુ પર વિશ્વાસ કરો છો અને તેમના ઉદ્ધારનો તમે અનુભવ કર્યો છે તો એક દિવસ જ્યારે તેઓ બીજી વાર આ સંસારમાં પાછા આવશે તો હું અને તમે તેમની સાથે જવાને માટે ફરીથી જીવતા ઉઠીશું. તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તે આપણી આંતરિક આંખોને ખોલે જેથી આ બાબતોને આપણે સમજી શકીએ. ઈશ્વર આ બધી બાબતો સમજવાને માટે તમને સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ગ્રીક. આજનો પ્રશ્ન છે, પાઉલે પોતાના ઉપદેશની શરૂઆત કયા સભાગૃહમાં કરી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો